સુરતની અંદર લાજપોર જેલમાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. સુરતની લાજપોર જેલમાં દરોડા દરમિયાન ત્યાંથી પણ વાંધાજનક સામગ્રીઓ જે છે તે મળી આવી છે. સુરતની લાજપોર જેલમાં જ્યારે દરોડા પાડવામાં આવ્યા તો ત્યાંથી મોબાઈલ ફોન્સ જે છે તે મળી આવ્યા છે. કેદીઓ જે છે તેમણે હંગામો મચાવ્યો હતો. લાજપોર જેલમાં કેદીઓ દ્વારા હંગામો મચાવવામાં આવ્યો હતો જ્યારે રેડ પાડવામાં આવી. રેડ મોડી પાડવા કેદીઓએ લગાવી હતી આગ. કે રેડ ન થઈ શકે તે માટે કેદીઓએ ભેગા થઈને આગ પર લગાવી હતી. ગૃહ વિભાગે સમગ્ર મામલે રિપોર્ટ જે છે તે માંગ્યો છે. અને સુરતની લાજપોર જેલમાં દરોડાનો મુદ્દો કે જેની અંદર જ્યારે દરોડા પાડવા ગયા હતા અધિકારીઓ ત્યારે કેદીઓ દ્વારા આગ લગાવવામાં આવી હતી અને આ અંગે ગૃહ વિભાગે સમગ્ર મામલે રિપોર્ટ જે છે તે માંગ્યો છે. હવે રિપોર્ટ સોંપવામાં આવશે. રેડની કાર્યવાહી મોડી થાય, પોલીસ રેડ ન પાડી શકે તે માટેના પ્રયત્નો જે છે તે કેદીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે જેવી રીતે તેઓએ આગ લગાવી હતી કે જેથી અફરાતફરી મચે અને આ રેડ ન થઈ શકે. પરંતુ તેમ છતાં પણ આખી રાત કામગીરી કરવામાં આવી છે અને ગૃહ વિભાગે સમગ્ર મામલે રિપોર્ટ્સ માંગ્યો છે કે આગ કેવી રીતે લાગી, કોણે લગાવી હતી તેને લઈને તપાસ થવી જોઈએ. આ સાથે જે રાજ્યની અંદર અલગ અલગ જિલ્લાઓમાં જે રેડ પાડવામાં આવી છે જેલની અંદર તેને લઈને રિપોર્ટ તૈયાર થશે. જે રીતે રેડ પાડવામાં આવી છે અંગે વધુ વિગતો આપણે નિકુંજ પાસેથી મેળવીશું. નિકુંજ, જે રીતે કહી શકાય કે આ તમામ જેલમાં દરોડા પાડવામાં આવ્યા છે, હવે રિપોર્ટ જે છે તે તૈયાર થશે, મુખ્યમંત્રીને સોંપવામાં આવશે, ત્યારબાદ કામગીરી થશે. શું કાર્યવાહી કરવામાં આવશે હવે? ગઈકાલે મોડી સાંજથી રાજ્યભરની અલગ અલગ 17 જેટલી જેલોની અંદર રાજ્યવ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા. સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઘણી બધી જેલના નિયમો વિરુદ્ધની વસ્તુઓ જે છે તે જેલમાંથી મળી આવી છે. સ્માર્ટફોનની વાત હોય, અફીણ, ચરસ, ગાંજાની વાત હોય, આ તમામ વસ્તુઓ બિનકાયદેસર રીતે જેલની અંદર પ્રવેશી હતી તે તમામ વસ્તુઓ મળી આવી છે. અને તે સંદર્ભને લઈને રાજ્યભરની 17 જેલોનો સમગ્ર રિપોર્ટ જે છે તે બપોર સુધીમાં ગૃહ વિભાગને સોંપવામાં આવશે. ત્યારબાદ ગૃહ વિભાગ આ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપ્રત કરશે અને ત્યારબાદ આ ઘટનાક્રમને લઈને જે પણ કસૂરવાર હશે કે જેમના લૂફોલ્સના કારણે આ પ્રકારની બિનકાયદેસર વસ્તુઓ જેલની અંદર પ્રવેશતી હશે તેના સામે પણ પગલાં લેવાઈ શકે છે તે પ્રકારની માહિતી મળી રહી છે. આ સાથે જ એક ઘટના ગઈકાલે સુરત જેલની અંદર પણ બની. સુરત જેલની અંદર બેરેકની અંદર આગ જે છે તે કેદીઓ તરફથી લગાવી દેવામાં આવી હતી. આ આગ એટલા માટે લગાવવામાં આવી કે પોલીસ દ્વારા જે સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે તેની અંદર વિલંબ થાય. આ ઘટનાની ગાંધીનગર ગૃહ વિભાગે નોંધ લીધી છે અને જેલ પ્રશાસનના જવાબદાર વ્યક્તિઓ સામે કડક પગલાં લેવા સંદર્ભને લઈને પણ ગૃહ વિભાગ આ અંગે વિચારણા કરી રહ્યું છે અને આજ સાંજ સુધીમાં સુરત જેલ પ્રશાસન સામે પણ કડક પગલાઓ લેવાઈ શકે છે. ગઈકાલે જ્યારે સર્ચ ઓપરેશનની શરૂઆત થઈ, દરોડા પાડવાની શરૂઆત થઈ ત્યારે સુરતની મધ્યસ્થ જેલની અંદર કેદીઓએ જે સેકન્ડ ફ્લોર પર આવેલું બેરેક છે તેની અંદર આગ લગાવી હતી. આગ લગાવવા પાછળનું કારણ એ હતું કે સર્ચ ઓપરેશન કે દરોડાની અંદર વિલંબ થાય. આ ઘટના જે છે તે કેમેરાની અંદર પણ કેદ થઈ છે અને આ સમગ્ર વિડીયો અને રિપોર્ટ ગૃહ વિભાગને ધ્યાને આવ્યો છે. આ બાબતને લઈને ગૃહ વિભાગે પણ સુરત જેલ પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગ્યો છે અને જો તેમાં જેલ પ્રશાસનનું ઇન્વોલ્વમેન્ટ સામે આવશે તો તેની સામે પણ કડક પગલાઓ લેવાઈ શકે છે. અલગ અલગ 17 જેલોની અંદર જે પ્રકારે દરોડા પાડવામાં આવ્યા હતા, લગભગ 1700 કરતાં વધુ પોલીસ કર્મચારીઓ આ દરોડાની અંદર જોડાયા હતા. અલગ અલગ સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું કે ત્યાં કયા પ્રકારની બિનકાયદેસર વસ્તુઓ પ્રવેશે છે, આ વસ્તુઓ પ્રવેશે છે તો કોની રહેમ રાહ હેઠળ પ્રવેશતી હોય છે. કારણ કે જેલની અંદર આ પ્રકારની બિનકાયદેસર વસ્તુઓની મળી આવવું તે સીધો નિર્દેશ કરે છે કે કંઈક જેલોની અંદર લૂફોલ્સ છે કે જેના કારણે જેલના નિયમોની વિરુદ્ધ આ વસ્તુઓ જેલની અંદર પહોંચી જતી હોય છે તો તે સામે પણ પગલાઓ લેવામાં આવશે. મુખ્યમંત્રી ગઈકાલથી જ આ સમગ્ર સર્ચ ઓપરેશનની અંદર નજર રાખી રહ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જ્યારે ગાંધીનગરના ડીજીપી ઓફિસ ખાતે હતા ત્યારે પણ તેઓ ટેલિફોનના માધ્યમથી જે સર્ચ ઓપરેશન છે તેની પળેપળની જાણકારી મુખ્યમંત્રીને પહોંચાડી રહ્યા હતા. આ ઉપરાંત જ્યારે સર્ચ ઓપરેશન અલગ અલગ જેલોની અંદર ચાલી રહ્યું હતું ત્યાં પણ બોડી ઓન કેમેરા
माध्यम थी लाइव टेलिकास्ट जे छे ते अलग अलग जेलोनु थई रह्यु हतु तेना पर पण नजर हती तो तेनो समग्र रिपोर्ट आज बपोर सुधी में गृह विभाग ने सोंपाशे अने गृह विभाग त्यारबाद आ रिपोर्ट थी मुख्यमंत्री ने अवगत करशे अने त्यारबाद क्या प्रकारना पगलाओ लेवा आ उपरांत क्या प्रकारनी वस्तुओ अलग अलग जेलमांथी केटली मात्रामां अने कई कई मळी छे ते बाबते पण गृह विभाग अने पोलीस डिपार्टमेंट तरफथी स्पष्टता करवामां आवशे। जी निकुंज, समग्र विगतो आपवा बदल।